નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાત માં આપણે વંદના જોઈ. હવે પછી ચિત્ર પદાની એક એ જોઈએ, જેમાં આપે તમારે બોલવાનું છે. એમાં ચિત્રો આપેલા છે ને સંસ્કૃત નામ પણ આપેલા છે, તો હું એનું ગુજરાતી કેમ બોલી કેમ બોલાય એ બોલીશ અને એના ગુજરાતી નામ લખીશ. તો તમે તમારી બુક ખોલજો અને લખતા જજો. ચિત્ર પદાની એક પેલું છે આસંગ હતો ખુરશી, બીજું છે સ્યુત હતો બેગ, ત્રીજું છે પત્રભાર તો કાગળ ઉપર રાખવાનું વજન, પછી શ્રમિકરો એટલે ઇસ્ત્રી, પછી છે ભ્રમણ ભાષા એટલે મોબાઈલ, પછી છે પર્વત એટલે પર્વત પહાડ, પછી પર્યકહ એટલે પલંગ, કટહ એટલે ચટાઈ અથવા સાદડી, પછી દંડ દીપ એટલે ટ્યુબલાઈટ, પછી દસમું પાદપ એટલે વૃક્ષ, સચક હોય એટલે ગ્લાસ અથવા પ્યાલો, બારમું છે કંદુક હોય એટલે દડો. આ બધા સંસ્કૃત શબ્દો તમારી બુકમાં આપેલા છે, તો જોઈ લેજો. હવે જોઈએ ચિત્ર પદાની બે. પેલું છે નૌકા તો હોળી, હું અહીંયા લખું છું, એના કદાચ તમારે ચિત્ર આડા અવડા હોય તો જોઈ લેજો. આ પેજમાં જઈશે પણ કદાચ પેલું ચિત્ર છે અહીં આપેલું હોય, આ છે અહીં આપેલું હોય, એવું કઈ હોય તો જોતા જજો. પેલું છે નૌકા તો હોળી, બીજું છે રંધ્રિકા તો પંચ, કાગળમાં કાણા પાડવાનું આપણે જે પંચ હોય ને, પછી છે માપિકા તો ફૂટપટ્ટી, પછી પત્ર પેટિકા તો ટપાલ પેટી, પછી વૃક્ષાયિકા તો ખિસકોલી, અગ્નિ પેટિકા તો માચીસ, સૂચિકા એટલે સોય, જપ માળા તો જપ કરવાની માળા, પછી તુલા તો ત્રાજુ, પછી સમારજની તો સાવરણી, યોજીની તો સ્ટેપલર, નિશ્રેણી તો સીડી, હવે જોઈએ ચિત્ર પદાની ત્રણ. આ બધા જ ગુજરાતી શબ્દો તમે તમારી બુકમાં લખી નાખજો. યુતકમ એટલે શર્ટ, પછી ઉપનેત્રમ એટલે ચશ્મા, પછી છે કપતમ તો દાંતીઓ, પછી અર્ગલમ આગળીઓ અથવા સ્ટોપર, પર્ણમ તો પાંદડું, પછી વ્યજનમ તો પંખો, આમ્રફલમ કેરી, ગૃહમ એટલે ઘર, પછી શગણકમ એટલે કમ્પ્યુટર, પછી દ્વારમ એટલે બારમું,
લીંબમ એટલે સાબુ, પછી વાતાયનમ એટલે બારી. તમે આ બધા ચિત્રો અને એના ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દના અર્થ એક વખત વાંચી લેજો, આવતા વખતે આપણે એની સ્વાધ્યાય પોથી પૂરીશું.